ગુડ મોર્નિંગ બાળકો. અરે આ શું, દરેક જણ આવી ગયા લાગે છે. બધાને ડ્રોઈંગ કરવું ખૂબ જ ગમતું લાગે છે. કાલની કેલિગ્રાફી બધાએ કરી દીધી લાગે છે, અને આજની નવી કેલિગ્રાફી માટે તમે બધા બેસી ગયા છો. તો બાળકો ચલો આજે આપણે નવી બીજી બે કેલિગ્રાફી જોઈશું, બરાબર? જુઓ, હવે ગઈકાલે આપણે આ રીતે ચોરસ પાડતા તો શીખી ગયા. બાળકો તમે તમારી ચિત્રકલાની બુક કાઢો. આપણે આ કેલિગ્રાફી હું બોર્ડ પર કરાવું છું તે રીતે તમારે તમારી બુકમાં કરવાની છે. ત્યારબાદ આપણે ડ્રોઈંગ બુકમાં કેલિગ્રાફી શીખીશું, બરાબર છે? તો ચલો ફર્સ્ટ કેલિગ્રાફી આપણે જોઈએ. તો એની અંદર આપણે ત્રાસી લાઈનનો ઉપયોગ કરવાનો છે. કઈ લાઈન? ત્રાસી લાઈન. અને એમાંથી આપણે નાના નાના ત્રણ ત્રિકોણ બનાવશું. જુઓ, જો થયા ને, તો આ રીતે ત્રણ ત્રિકોણ આપણે કરવાના છે. હવે થોડું થોડું અંતર છોડીને આપણે આ રીતે કરીશું. જો આ રીતે, બરાબર? એ જ રીતે ફરીથી આપણે આ રીતે જો બાળકો આ રીતે આપણે આપણી કેલિગ્રાફી કરવાની છે, બરાબર? તો આ રીતે તમે તમારી ચોપડીમાં બે લાઈન આપી છે. તમારે એની ઉપર થોડા થોડા એક સરખા માપનું અંતર લઈને આ રીતે કેલિગ્રાફી પૂરી કરવાની છે, બરાબર? હવે આપણે બીજી કેલિગ્રાફી જોઈએ. જુઓ, તો આપણે જે વળાંક શીખ્યા ને તે જ વળાંકને આપણે ઉપર નીચે ઉપર નીચે આમ રીતે કરીને આપણે આ કેલિગ્રાફી કરવાની છે. જુઓ આ રીતે. જોયું ને બાળકો, હવે થોડું થોડું અંતર છોડીને આપણે એ જ રીતે કરતા જઈશું. આમ બાળકો જોયું, આ રીતે આપણે બીજી કેલિગ્રાફી કરીશું. હવે આ બંને કેલિગ્રાફી આપણે આપણી તમારી જે ડ્રોઈંગ બુક છે ને તેની અંદર કરીશું. તો હવે તમે તમારી ડ્રોઈંગ બુક કાઢો. બાળકો આપણે જે કેલિગ્રાફી કરી હતી તે જ પેજ ઉપર એ બે કેલિગ્રાફીની નીચે આપણે દોરીશું. તો આપણે હવે આ જે નવી કેલિગ્રાફી શીખ્યા ને એમાં આપણે 6x6ની જરૂર પડશે. એટલે આપણે 6x6નું ચોરસ પાડવું પડશે, બરાબર? તો આપણે શરૂઆતમાં 5x5 લીધા હતા. હવે આપણે શું કરીશું, આપણે 0 નંબરથી લઈને 6 નંબર સુધી દોરીશું. એ જ રીતે આપણે આડી જે લાઈન કરીશું એ પણ આપણે 0 નંબરથી લઈને 6 નંબર સુધી દોરીશું. આ રીતે, બરાબર? તે જ રીતે આપણે ફરી ઊભી લાઈન સીધી મૂકીશું અને 6 નંબર સુધી દોરીશું. હવે નીચે પણ એ જ રીતે 0 નંબરથી લઈને 6 નંબર સુધી. તો જુઓ આ થયું 6x6નું ચોરસ.
હવે આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા તો મેં તમને કીધેલું કે વચ્ચે એક સરખું આપણે લીટી દોરીશું, જેને કારણે બે સરખા ભાગ થશે. તો તેના માટે આપણે શું કરીશું, 0 થી 6 નંબર સુધી આપણે સ્કેલ મૂકીશું અને એકદમ વચ્ચે આપણે જ્યાં 3 છે ત્યાં આપણે એક ડોટ કરીશું અને ત્યાંથી પછી આપણે સીધી લાઈન દોરીશું આ રીતે. તો આ થઈ ગયા એક સરખા ખાના. હવે આપણે શું કરીશું, અહીંયાથી આપણે રાખવાની છે 0 થી લઈને 6 સુધી, એમાં આપણે જે આપણે 6 નંબર સુધી ગણ્યા છે ને તે રીતે આપણે ડોટ્સ કરવાના છે. એટલે કે જુઓ, અહીંયા 1, 2, 3, 4, 5 એન્ડ 6 બરાબર આ રીતે ડોટ્સ કર્યા. 1 બાય 1 નંબર, એક એક નંબર છોડીને, એટલે 1, 2, 3, 4, 5, 6 સુધી. હવે એ જ રીતે અહીં સ્ટાર્ટિંગમાં આપણે 0 થી લખ્યા ને, ત્યાંથી આપણે અડધા અડધા સેન્ટીમીટરનું કરીશું. એટલે 0 અને 1 ની વચ્ચે જ્યાં લાઈન છે ને ત્યાં કરીશું બરાબર. પછી 1 પાસે, પછી 1 અને 2 ની વચ્ચે 2 પર, 2 અને 3 ની વચ્ચે 3 પર, 3 અને 4 ની વચ્ચે અને 4 પર, 5 અને 4 ની વચ્ચે 5 પર, 5 અને 6 ની વચ્ચે અને લાસ્ટમાં 6 પર બરાબર. આ રીતે થયું. હવે આપણે શું કરવાનું છે, જે આપણે અહીં ઉપર જે પાડ્યા છે ને તે એકદમ લાઇટ, એકદમ ઝાંખી ઝાંખી લીટી દોરવાની છે. જુઓ આ રીતે એકદમ સીધી દોરાવી જોઈએ. હા, આ રીતે દોરાઈ ગઈ બરાબર છે. હવે શું કરીશું આપણે? તો બાળકો, આપણે જે રીતે આ બાજુ અડધા અડધા સેન્ટીમીટરના જે ડોટ કર્યા તે રીતે આપણે આ બધી લાઇનમાં ડોટ કરવાના છે બરાબર છે, અને એ પણ એકદમ ઝાખા ઝાખા બરાબર. હવે આપણે કેલિગ્રાફી સ્ટાર્ટ કરીશું. તો જુઓ, આપણે આ ડોટ્સથી લઈને ઉપરના ડોટ્સ પાસે જોઈન્ટ કરીશું સીધું, પછી આ આમ, પછી અહીંયાથી આ રીતે, અહીંયાથી આમ, પછી આ રીતે અને અહીંયાથી આમ. આ રીતે એક લાઇન થશે. ત્યાર પછી 1 બાય 1 એક એક ડોટ્સને એવી રીતે જોઈન્ટ કરતા જઈશું. જુઓ આ આમ રીતે, પછી આને અહીં, પછી આને આમ જોઈન્ટ કરવાનું, પછી આમ, અહીંયાથી આ રીતે, ત્યારબાદ આ રીતે. જુઓ આમ. સમજાય છે બાળકો તમને? આ રીતે. તો બાળકો, તમે આ રીતે માપ લઈને આ કેલિગ્રાફી સરસ રીતે દોરજો બરાબર. જો બાળકો, કેટલી સરસ કેલિગ્રાફી થઈ ગઈ બરાબર. જો અહીં જે મેં લાઈન દોરી હતી એકદમ ઝાંખી ઝાંખી, તે મેં ભૂસી નાખી છે અને ફક્ત ડોટ્સ દેખાય છે. તો તમારે પણ આ જ રીતે એકદમ સરસ કેલિગ્રાફી કરવાની છે, કરશો ને તમે બધા? હવે આપણે આ કેલિગ્રાફી કરતી વખતે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી. તમે જોયું ને, ટીચર હાથથી જ સીધી લાઈન કરતા હતા બરાબર. હવે આપણે બીજી કેલિગ્રાફી જોઈએ જે આપણે શીખ્યા છે. જો પહેલાં રીતે આ રીતે નાનું વળાંક કરીશું, પછી થોડું મોટું, પછી આ રીતે અને આમ બરાબર છે. એ જ રીતે થોડું અંતર છોડીને એ જ રીતે આપણે કરીશું. જુઓ આમ. સરસ થાય છે ને? તમારું પણ થતું જ હશે, એકદમ સરસ દોરજો. હા,
તમે જ્યારે આવશો ને ત્યારે ટીચર ચેક કરીને તમને સ્ટાર આપશે. બાળકો, આજે બે કેલિગ્રાફી શીખ્યા, આ જ રીતે તમારે સરસ તમારી નોટબુકમાં કરવાની છે. ઓકે, આવજો, બાય.